મારો પ્રશ્ન એ છે, ફ્લેટ માટે થઈને અંડર કન્સ્ટ્રક્શન હતું એ ફ્લેટ માટે થઈને પૈસા અને એગ્રીમેન્ટ કરેલો છે, આ એગ્રીમેન્ટ ની અંદર એ વ્યક્તિ અત્યારે ફેલ ગયેલો છે અને લાંબા સમય સુધી એ મને એક વર્ષ થી સુધી જવાબ આપતો નથી, મને અત્યારે હું બીજી બધી ઘણી પરિસ્થિતિ ભોગું છું, અને માટે થઈને હું શું એની પાસે ક્લેમ કરી શકું, ગ્રાહક સુરક્ષામાં જઈ શકું ખરો? આ કદાચ 50 લાખ રૂપિયાનો પ્રશ્ન છે તો મારે કઈ કોર્ટમાં જવું જોઈએ એ પણ મને જરા માર્ગદર્શન આપજો. 50 લાખ કે 50 લાખ ની અંદર હશે એટલે તમે રાજકોટમાં ફોરમ છે, ગ્રાહક સુરક્ષા ડિસ્ટ્રિક્ટ રાજકોટ કમિશન કહેવાય છે, એ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કમિશનમાં તમે જાઓ અને ત્યાં આ ફરિયાદનો નમૂનો રજિસ્ટ્રાર સાહેબની ઓફિસની બહાર લગાવવામાં આવેલો છે, અથવા ત્યાં તમે રજિસ્ટ્રાર સાહેબને મળશો તો તમને ફરિયાદનો નમૂનો પણ આપશે, તમને પૂરેપૂરા ગાઈડ કરશે અને તમારે 250 રૂપિયા જ કદાચ ફી ભરવી પડશે, એટલે આ બહુ મામૂલી ફી છે, તમને ત્વરિત ન્યાય મળશે અને તમે હવે સમય વધારે બગાડો નહીં, કારણ કે વિધિન 2 યર્સ તમારે આ ફરિયાદ ફાઇલ કરી દેવી પડે. તમારા કહેવા પ્રમાણે 1 વર્ષ તો થઈ ગયું છે આ મકાન માટે ફ્લેટ માટેનું, એટલે તમે તાત્કાલિક બિલ્ડર સામે કે એના ઓર્ગેનાઇઝર સામે તમે ફરિયાદ દાખલ કરી દો. અને તમારે વધારે માર્ગદર્શન જોઈતું હોય તો રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ત્યાં છે, એ લોકો તમારું માર્ગદર્શન કરશે અને તમને આ ફોરમમાં ફરિયાદ દાખલ કરવા માટે પણ હેલ્પ કરશે.